મહારાષ્ટ્ર નંદુબારમાં વડોદરા મધુનગરનો શખ્સ આર્મી યુનિફોર્મમાં પોતે ઓફિસર છે તેવી ખોટી ઓળખ આપી રૂપિયા 1.5 લાખના દારૂના જથ્થા સાથે પકડાયો હતો. ત્યારે નંદુરબાર પોલીસ વડોદરા આરોપીના ઘરે તપાસ કરવા આવી હતી, જે આરોપીના ઘરેથી પણ 20 પેટી દારૂ મળી આવ્યો હતો, જે અંગે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો હતો. રવિવારે મહારાષ્ટ્ર નંદુરબારમાં એક શંકાસ્પદ ગાડી આવતા પોલીસે ગાડી અટકાવી હતી. ગાડીમાં એક શખ્સ આર્મીના યુનિફોર્મમાં હતો અને તે પોતે આર્મી ઓફિસર હોવાની ઓળખ આપતો હતો. પોલીસને શંકા જતા શખ્સની પૂછપરછ કરી હતી. સાથે જ પોલીસે કારની તપાસ કરતા તેમાંથી રૂપિયા 1.5 લાખનો દારૂ મળી આવ્યો હતો. બીજી બાજુ કારનો નંબર પણ ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ રાયલ સફીશેક હોવાનું અને પોતે આર્મી ઓફિસરની ખોટી ઓળખ આપી હોવાનું કહ્યું હતું. ત્યારે નંદુરબાર પોલીસ સોમવારે આરોપીના સરનામે પહોંચી હતી. ગોરવા પોલીસને સાથે રાખી આરોપીના ઘરે તપાસ કરતા ત્યાંથી પણ 20 પેટી દારૂ, લગભગ રૂપિયા 1.50 થી રૂપિયા 2 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ગોરવા પોલીસે રાહિલની પત્ની સાયદા ખાતુન શેખ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી અગાઉ કોઈ ગુનામાં છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ શરૂ કરાઈ છે. ગઈકાલે સાંજના સમયે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની વિગતો જોતાં મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત હશે એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા. તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઇડેન્ટિટી બતાવી. મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડું ડાઉટફુલ જેવું લાગે છે. એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ ફેક ફોર્જરી કરવા માટે થઈને આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે, જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે. નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદ માંગતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરી દીધી. એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવેલ છે, જે લગભગ 3,67,000 જેવો થાય છે. ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતાં એ વ્યક્તિ છે જ નહીં, એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદાબેન રાહિલભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલના એમના પત્ની છે, એમના સેકન્ડ વાઇફ છે, એમની પૂછપરછ કરી તો એમની પાસે કોઈ આવી ઇન્ફોર્મેશન નથી. તેમ છતાં હજી એ તપાસનો વિષય છે, પણ એવું જાણવા મળ્યું કે એમના બાપુજી આર્મીમાં હતા. ત્યાં મોહમ્મદ ફારૂક શફી એવું નામ લખાવેલ હતું અને અહીંયા આવતા તપાસ કરી તો એમનું નામ છે રાહિલ શફી ઉર્ફે મોહમ્મદ શેખ. એટલે નામ તો ત્યાં અમને ખોટું જણાવેલું છે. આપણને તો હજી કાલે જ ખબર પડી અને આર્મી ઓફિસર તરીકે અને લિટરલી એવી રીતે રહેતા હોય તો આપણા નોલેજ પર નહોતું. હા, મહારાષ્ટ્ર પોલીસમાં એમને યુનિફોર્મ પણ ત્યાં કબજે કરેલો છે અને આઈ કાર્ડ પણ આપેલું છે. હા, એ જ મોહમ્મદ શેખ. હા, મહારાષ્ટ્ર પોલીસના કહેવા મુજબ અશોક સ્તંભ વળી વર્ગી કરેલી હતી એમને, એટલે કેપ્ટન રેન્કની ઉપર થાય. આરોપી અત્યારે હાલ ફરાર છે. ત્યાં નંદુરબાર પોલીસ સ્ટેશનમાં એ રિમાન્ડના કામે છે, એટલે હવે તો ત્યાં એમની રિમાન્ડ પૂરા થાય તો ટ્રાન્સફર વોરંટ કબજે લઈશું. નહીં, આપણા વડોદરા શહેરના એકાઉન્ટ પર.